હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે લોકો ચિંતામાં દેખાઈ રહ્યા છે. સમગ્ર દેશ ગુજરાત અને હવે તો કચ્છમાં પણ કોરોનાના કેસમાં દિવસો દિવસ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરવાની કામગીરી કરવામાં આવી છે. આ સર્વેમાં ઘરના સભ્યોમાં કોઈને તાવ, શરદી, ઉધરસ હોય તો તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. ચંચળ ન્યૂઝની ટીમ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવભાઈ જોશીએ જણાવ્યું હતું કે હાલમાં કચ્છમાં કેસોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેને કારણે તંત્ર દ્વારા ટીમ તૈયાર કરીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ડોર ટુ ડોર જઈને દરેકના ઘરના સભ્યોની માહિતી મેળવશે અને શરદી તાવ જેવા લક્ષણ દેખાશે તો તેની પણ માહિતી એકત્ર કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લોકોને અપીલ કરી છે કે દરેક લોકો કોરોના ટેસ્ટ કરાવે, બીવાની જરૂર નથી. પહેલેથી આપણે સાવચેતી રાખીશું તો આપણે પણ બચી શકીશું અને કોરોના ટેસ્ટ સમગ્ર નિઃશુલ્ક છે અને તેનું પરિણામ પણ માત્ર 30 મિનિટમાં આવી જશે, તો ડર્યા વગર તમે ટેસ્ટ કરાવો જેથી ખબર પડી શકે. તમે જે ઘર હાઉસ ટુ હાઉસ સર્વે કરવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, એનું આપણે પ્રથમ તબક્કો ચાલી રહ્યું છે. બધાને વિનંતી કરું છું કે સામે આવીને કોઈ પણ વ્યક્તિને શરદી, તાવ, ઉધરસ જેવું હોય તો સામેથી આવે અને નિઃશુલ્ક ટેસ્ટ આપણા તમામ આરોગ્ય સેન્ટરો ઉપર ઉપલબ્ધ છે કોરોનાના, અને એ ઝડપથી વિદિન અડધી કલાક રિઝલ્ટ પણ આપી દે છે. એટલે ગભરાવાનું નહીં અને વહેલી તકે નિદાન થાય તો એમાં આસાનીથી બચી શકાય એવું છે. પણ જો આપણે એમાં મોડું કરશું તો કદાચ આપણે જોખમી આ વસ્તુ થઈ શકે છે. એટલે બધાને વિનંતી છે કે અત્યારે હાઉસ ટુ હાઉસ સર્વે ચાલે છે, પ્લસ મોબાઈલ ધન્વંતરી વાન પણ ચાલે છે. એ સિવાય આપ 104 નંબર ઉપર કોલ કરશો તો પણ શરદી, તાવ, ઉધરસના કેસોમાં અમારી ટીમ આપણે ત્યાં પહોંચી આવશે. પણ આપ સામેથી આવીને ટેસ્ટ કરાવો, ટેસ્ટ ઇઝ બેસ્ટ. આપણે ખાસા લાંબા સમય સુધી લોકડાઉન રહ્યા પણ પ્રેક્ટિકલી આપણે બધું બંધ કરીને બેસી જવાય એવું પણ શક્ય નથી. કામ ધંધા, ઉદ્યોગ એના અર્થે આપણે અવર જવર કરવાની હોય છે. કચ્છ એક ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવતો વિસ્તાર છે, એટલે હવે સમય છે કે તકેદારી સાથે રહેવાનું. માસ્ક આપણે પહેરીએ, વારંવાર સાબુથી હાથ ધોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીશું તો આપણે આ જે બીમારી છે એનાથી બચી શકીશું.